नमस्कार विद्यार्थी मित्रों, हूँ भाविन गोपियानी आपनों स्वागत करूँ छूँ अपनी आ यूट्यूब चैनल पर। अपने नीति आयोग विषय चर्चा करता था, पार्ट वन की अंदर तुलना सुधी आपने चर्चा करी थी। हवे आपने एनी रचना विषय आग विशेष बात करशूँ। तो माळखुं अने रचना नीति आयोग केवू छे, तो जुदा जुदा मुद्दाओं ने लईने छे। सौथी पहेलो एमां उपरनो जे होदो छे ए छे भारतना प्रधानमंत्री। भारतना जे प्रधानमंत्री छे अध्यक्ष होय छे, आपणे पूर्णकालीनमां जाशुं एमां पण ए ज रीतनुं काम करशे। तो रचनामां सौथी पहेला भारतना प्रधानमंत्री होय छे, त्यार पछी छे गवर्निंग काउंसिल जेमां बधा ज राज्योना मुख्यमंत्री। एटले के भारतमां जेटला राज्यो छे युनियन टेरिटरी छे एटले के केन्द्र शासित प्रदेश छे, एना उपराज्यपाल होय छे। એટલે કે બંને મળીને આખી જ કમિટી બનવાની હોય છે। એટલે સૌથી પહેલા આવે છે પીએમ, ત્યારબાદ છે ગવર્નિંગ કાઉન્સિલ, બધા સીએમ અને યુનિયન ટેરિટરીના ઉપરાજ્યપાલ, ત્યાર પછી છે વિશિષ્ટ મુદ્દાઓ બાબતે ક્ષેત્રીય પરિષદ। વિશિષ્ટ મુદ્દાઓ કોઈ અલગ પ્રકારના આરોગ્યને લઈને હોય, શિક્ષણને લઈને હોય, એના માટેના જે છે વિશિષ્ટ મુદ્દાઓને લઈને એની ક્ષેત્રીય પરિષદ બનાવવામાં આવે છે। એમાં જે તે મુદ્દાઓની અંદર જે લોકો ટેકનિકલ એના જાણકાર હોય છે એને સામેલ કરવામાં આવે છે। ત્યાર પછી છે પ્રધાનમંત્રી દ્વારા આમંત્રિત નિષ્ણાંતો। ક્યારેક પ્રધાનમંત્રીને લાગે કોઈ સાયન્ટિસ્ટ ડૉક્ટરની જરૂરિયાત છે કે એ સલાહ સૂચન આપી શકે એમ છે, તો એ પ્રધાનમંત્રી દ્વારા જે નિષ્ણાંત છે એને આમંત્રિત કરવામાં આવે છે। ત્યારબાદ છે પૂર્ણકાલીન માળખું। પૂર્ણકાલીન માળખું કઈ રીતના કામ કરે છે, તો એમાં પણ સૌ પ્રથમ અધ્યક્ષ નરેન્દ્ર મોદી આવે છે, ત્યારબાદ હોય છે ઉપાધ્યક્ષ। ઉપાધ્યક્ષ છે મિત્રો અત્યારના હાલના જો જોવા જઈએ તો ડૉક્ટર રાજીવ કુમાર છે। સૌ પ્રથમ જ્યારે હતા અરવિંદ પનગઢિયા, તો એ પણ નામ ખાસ યાદ રાખજો। ત્યારબાદ ઉપાધ્યક્ષ પછીના આખા જ એક માળખો છે જેમાં સૌથી પહેલા આવે છે પૂર્ણ સમયના સભ્યો। પૂર્ણ સમયના સભ્યો છે એમાં જુદા જુદા જે વ્યક્તિઓ છે એ સામેલ છે, વિજય કુમાર છે, પ્રોફેસર રમેશચંદ્ર છે, ડૉક્ટર વિનોદ કેપોલ। મિત્રો હમણાં તમે કોવિડના અંતર્ગત આ વ્યક્તિનું નામ ઘણી જગ્યાએ સાંભળેલું હશે, વિનોદ કેપોલ। આ શું છે, તો કે આરોગ્યની સાથે સંકળાયેલા છે અને કોવિડમાં ઘણા બધા મુદ્દાઓને લઈને એ લોકો સુધી નીતિ પંચ દ્વારા જે છે એ માહિતી આપતા રહેતા હોય છે કે કોવિડની સામે કેમ રક્ષણ કરવું, કોવિડમાં જે વસ્તુની જરૂરિયાત છે એ કઈ રીતના પ્રોવાઈડ કરવી, આને લઈને ઘણી વખત આપણી સામે ન્યૂઝ કે માધ્યમ દ્વારા આપણે જોવા મળતા હોય છે। ત્યાર પછી છે એક્સ ઓફિશો પદેન સભ્યો જેને આપણે કહી શકીએ છીએ, એમાં પણ હાલમાં કોણ કોણ છે એની વાત કરીએ પદેન સભ્યોમાં, તો સૌથી પહેલાં છે રાજનાથ સિંહ, ત્યારબાદ છે અમિત શાહ, ત્યાર પછી છે નિર્મલા સીતારમણ અને ત્યાર પછી છે નરેન્દ્રસિંહ તોમર। આ ચાર છે એક્સ ઓફિશો છે પદેન સભ્યો જેને આપણે કહી શકીએ। ત્યાર પછી છે વિશેષ આમંત્રિત। વિશેષ આમંત્રિત જે છે આની અંદર એમાં નીતિન ગડકરી છે, થાવરચંદ ગેહલોત છે, ત્યાર પછી છે પિયુષ ગોહેલ અને છેલ્લા છે રાવ સિંહ। તો આટલા વિશેષ આમંત્રિત વ્યક્તિઓ છે એની અંદર, અને છેલ્લા છે સીઈઓ જેને આપણે મુખ્ય અધિકારી તરીકે ઓળખીએ છીએ, અને ખાસ મિત્રો એનું નામ યાદ રાખજો અમિતાભ કાંત। તો આનાથી આપણે વાકેફ રહેવાનું છે, ખાસ તો એક ઉપાધ્યક્ષનું નામ અને બીજું સીઈઓનું નામ પણ આપણે યાદ રાખશું કે આવનારા સમયમાં ક્યાંય કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ પ્રશ્ન નીતિ આયોગને લઈને આપણને પૂછી શકે છે। તો આખું માળખું છે એની રચના છે એ સમગ્ર રચના વિશે આપણે ચર્ચા કરી ગયા છે। હવે તમને એમાં આઈડિયો આવી ગયો હશે કે આખી રચના કઈ રીતની છે। હવે છે નીતિ આયોગનું આખું જ સ્વરૂપ। તો મિત્રો જ્યારે પણ આયોજન પંચ છે એને બંધ કરવાની વાત આવી, તો ઘણા રાજ્યોના મનમાં જે પ્રશ્ન હતા કે નવું શું આવશે, અમને એમાં મહત્ત્વ મળશે કે નહીં। એવી જ રીતના બીજો પ્રશ્ન એમ હતો કે ભારત છે હવે 5 વર્ષમાં તો પોતાના જે લક્ષ્યાંકો છે એ પ્રાપ્ત કરતો થયો છે, બની શકે આવનારા સમયમાં કોઈ બહુ મોટો ગાળો રાખવામાં આવે અને એના દ્વારા છે એ ડેવલપમેન્ટ કરવામાં આવે। તો અહીંયા નીતિ આયોગનું સ્વરૂપ જુદા જુદા 3 સ્વરૂપમાં બનેલું છે। પહેલાં પંચવર્ષીય યોજના હતી આયોજન પંચમાં, એ 5 વર્ષ સુધી ચાલતી અને 5 વર્ષની અંદર એના એજન્ડા છે એ જેટલા પણ થાય એટલા પૂર્ણ કરવાની એ પ્રયત્ન થતો હતો। હવે અહીંયા 3 કયા છે, તો કે એક તો 3 વર્ષીય એક્શન એજન્ડા ટૂંકા ગાળાની અંદર, પછી મધ્યમ ગાળા માટે 7 વર્ષની વ્યૂહાત્મક જે છે એ આયોજનની રચના કરવી, અને છેલ્લું છે 15 વર્ષનો વિઝન પ્લાન। હવે જ્યારે ગવર્મેન્ટે 2017માં નીતિ આયોગને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કર્યું ત્યારે એનો લક્ષ્ય હતો 2032 કે 2032 સુધીમાં શું થઈ શકે છે, તો એને લઈને જ આખું નીતિ આયોગનું સ્વરૂપ છે એ બનેલું છે।
સૌથી પહેલાં આપણે 3 વર્ષીય એક્શન પ્લાન ઉપર જઈએ. હવે અહીંયા શું છે એક્શન પ્લાનમાં? તો કે 2022 સુધી ન્યૂ ઇન્ડિયા, 2022 સુધી આ એક્શન પ્લાન્સમાં ન્યૂ ઇન્ડિયા. અને આપણા પીએમ સાહેબ ઘણી વખત બોલતા હોય છે પ્રેસ કોન્ફરન્સની અંદર, ન્યૂઝપેપરમાં આવતું હોય છે, ભારત હવે ન્યૂ ઇન્ડિયા તરફ જઈ રહ્યું છે. હા, એના મર્યાદાઓ હશે આપણને ઘણી બધી, કારણ કે હોય ટીકાત્મક હોય ચર્ચાઓ હોય, પરંતુ જે મુદ્દો છે 3 વર્ષીય એક્શન એજન્ડા, એમાં 2022 સુધી ન્યૂ ઇન્ડિયાનો પ્રશ્ન રહેલો છે. ત્યાર પછી એની અંદર પીએમ દ્વારા કઈ કઈ યોજનાઓને છે એ અમલીકરણ માટેનું ભલામણ કરેલું છે. તો કે પીએમ દ્વારા કઈ કઈ જે છે એ કલ્પના કરવામાં આવેલી છે? તો કે સમૃદ્ધિ, દેશમાં હરિયાળી ક્રાંતિ, આપણે જે ખેડૂતોની જે આવક છે બમણી કરવાની વાત હાલતી હોય છે. ન્યાય, દરેક વ્યક્તિને, નીચલા તબક્કા સુધીના લોકોને પણ ન્યાય મળે એવી એક મગજની અંદર એની કલ્પના છે. ત્યાર પછી સમાનતા, દરેક વર્ગ છે એમાં સમાનતા રહેવી જોઈએ. ત્યાર પછી છે સ્વચ્છતા, એ તો આપણે 2014થી જોઈએ છે, પીએમ સાહેબ આવ્યાથી ત્યારથી આપણે સ્વચ્છતા તરફ આગળ વધ્યા છે. અને ઘેર ઘેર શૌચાલય એવો પ્રશ્ન પણ આપણે મૂકતા હોય છે, જે 3 વર્ષીય એક્શન એજન્ડાની અંદર છે જ. ત્યાર પછી છે પારદર્શિતા, જે કંઈ સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા જે છે એ કાર્ય થાય છે એની પારદર્શિતા હોવી જરૂરી છે. સુશાસન જેને આપણે વાત કરીએ છીએ, તો એના માટે પણ એને ઇમ્પ્લિમેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી છે રોજગારીનું સર્જન કરવું. અને છેલ્લું છે આશાવાદી, હંમેશા વ્યક્તિએ આશાવાદી રહેવું જોઈએ. કોવિડ આવ્યું, આપણે જોઈએ છીએ 2 વર્ષથી આ ઘણું બધું જે છે એ આપણા અર્થતંત્રને નીચોડ નીકળી ગયેલો છે. આપણે પરિસ્થિતિ હજી પણ ખરાબ છે, એ છતાં પણ આશાવાદી વિચાર છે એ 3 વર્ષીય એક્શન એજન્ડા છે. કારણ કે જ્યાં સુધી આપણને કોઈ નવી આશા ન હોય ત્યાં સુધી આપણે આગળ ન વધી શકીએ. તો એ છે બધા 3 વર્ષીય એક્શન એજન્ડા. હવે જોઈ 7 વર્ષના વ્યૂહાત્મક આયોજન. તો એમાં સૌથી પહેલું છે કે રાષ્ટ્રીય વિકાસનો એજન્ડા 7 વર્ષીય યોજના પર આધારિત છે. રાષ્ટ્રીય વિકાસનો જે કોઈ એજન્ડા બનાવવામાં આવશે એ બધો જ આ 7 વર્ષીય આયોજન ઉપર રહેલો છે. અને આ એજન્ડા તૈયાર કરવાની જવાબદારી કોની છે? નીતિ આયોગને સોંપેલી છે. હવે કઈ કઈ બાબત હશે તો એને જોઈએ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા જેવી બાબતો છે એનો આમાં સમાવેશ કરવામાં આવેલું છે. ત્યાર પછી કઈ કયા મુદ્દાઓ છે? તો કે એક તો ગરીબી નિવારણ છે. ત્યાર પછી છે વિમુદ્રીકરણ. આપણે જોયું કે નવું નાણું છે 2017ની અંદર આવેલું હતું, 2016-17માં કેશલેસ. કારણ કે કેશલેસથી શું થશે? તો કે બ્લેક મની છે એ ઘટશે અને એનાથી દેશના વિકાસમાં, ટેક્સની બાબતમાં આવક થશે. ઇન્ડિયા ઇનોવેટિવ ઇન્ડેક્સનું નિર્માણ કર્યું, જે PPP મોડલ છે એના દ્વારા જે છે એ કામ કરશે. અને એ પ્રભાવશાળી બનાવવા માટેના ઉપાયો પણ સૂચવવામાં આવેલા છે. તો મોટી મોટી વાતો કરીએ, 7 વર્ષની જે યોજના એજન્ડા છે એ નીતિ આયોગ કેવી રીતના બનાવે? તો કે ગરીબી, પછી આપણે નોટબંધી છે ને વિમુદ્રીકરણ કે શું, કેશલેસ આપણે બધા જ જાણીએ છીએ, અને ઇન્ડિયા ઇનોવેટિવ ઇન્ડેક્સનું નિર્માણ કર્યું છે. સ્વચ્છ શહેરમાં આપણે જોઈએ છીએ 2-3 વર્ષથી આ ઇન્દોરનું નામ આવતું હોય છે, એમ જુદા જુદા શહેરોના નામ આવતા હોય. દરેક બાબતને લઈને ઇમ્પ્લિમેન્ટ છે એના નંબર આપવામાં આવે છે, જેથી કરીને રાજ્યો વચ્ચે હરીફાઈ થાય અને વિકાસની રમતે આગળ વધે. આ 7 વર્ષીય એજન્ડાની અંદર છે. હવે છે 15 વર્ષ, 2032 સુધીમાં શું પ્લાન છે? તો કે ભારતની અર્થવ્યવસ્થા છે એને 3 ગણી કરવી, એટલે કે ડેવલપમેન્ટ છે આ બધું જે સાથે મળશે ત્યારે આપણે 2032 સુધી અત્યારથી લઈને 3 ગણું શું વધારી શકશું. પછાત ક્ષેત્રમાં આંતરમાળખાકીય વિકાસને વેગ આપવો. જે રાજ્યો હજી પછાત છે, મેં તમને અગાઉ પણ પહેલા પાર્ટમાં કીધું હતું, 7 અંતર્ગત જે રાજ્યોનો વિકાસ નથી થયેલો ત્યાં શેની જરૂરિયાત છે એના માટેના જે છે પૂરતા સંશોધનો પૂરા પાડવા માટે મદદરૂપ થવું. ત્યાર પછી છે 15 વર્ષના વિઝન પ્લાનમાં 7 વર્ષીય સ્ટ્રેટેજી પ્લાન તેમજ 3 વર્ષનો એક્શન પ્લાન પણ સમાવેશ પામે છે. એટલે કે નાના નાના તબક્કાઓની અંદર, જ્યારે મિત્રો આપણે આગળ જવું હોય ને ત્યારે ડાયરેક્ટ આપણે આગળ ન પહોંચી શકીએ, નાના નાના તબક્કાની અંદર એક એક સ્ટેજ ઉપર આપણે પાર કરતા જઈએ તેમ આપણે આગળ વધશું. એના માટે 3 વર્ષીય એક્શન, 7 વર્ષીય વ્યૂહાત્મક અને 15 વર્ષનો વિઝન પ્લાન છે એ આપણે ટાર્ગેટથી ચાલી અને એને પૂરો કરવા માટે સતત પ્રયત્ન કરશું. તો આ રીતના આખી જ એની રચના થયેલી છે, આપણે એની વાત કરી કે એનું સ્વરૂપ કઈ રીતનું છે. આ બધા જ મુદ્દાઓને લઈ અને આપણે હવે પૂરેપૂરી સમજણ આવી ગઈ હશે. હજી પણ જો કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, એના જવાબ આપવાનો હું જરૂરથી પ્રયત્ન કરીશ. તો બસ આજના ટોપિકમાં આટલું જ. હવે આપણે જ્યારે મળશું ત્યારે એક નવા જ ટોપિકની વાત કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.